જો ફક્ત થોડી માહિતી આપી હોય તેવા સદિશનું મૂલ્ય શોધવાના થોડા વધુ ઉદાહરણ કરીએ. જો તેઓએ સદિશના ઘટક આપ્યા હોય તો તે સૌથી સરળ થશે. ધારો કે સદિશ એ વેક્ટર એ બરાબર 5, -3, તેનો અર્થ એ થયો કે તેનો એક્સ ઘટક એટલે કે એક્સ કમ્પોનન્ટ +5 અને વાય કમ્પોનન્ટ -3 છે. તો સદિશ એનું મૂલ્ય જે અંતરસૂત્ર પરથી મળશે અને તે પાયથાગોરસના પ્રમેય પરથી આવે છે. સદિશનું મૂલ્ય બરાબર √ એક્સ કમ્પોનન્ટ સ્ક્વેર એટલે કે +5² +y કમ્પોનન્ટ સ્ક્વેર એટલે કે +-3² અને તેના બરાબર √25 +9 બરાબર √34. જો તમે તેને દૂરવા માંગતા હોવ તો આ ઘટકો જોઈને તે ખૂબ સરળ છે. અને આ પાયથાગોરસનો પ્રમેય શા માટે આવ્યો તેની સમજ મેળવવા માંગતા હોવ તો આપણે અહીં યામાક્ષો દોરીએ. આ વાય અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. એક્સ ઘટક એ +5 છે, તેથી 1, 2, 3, 4, 5 અહીં થશે અને વાય ઘટક -3 છે, માટે 1, 2, 3 આ -3 થશે. આપણે આ પ્રારંભિક બિંદુ સાથે સદિશ દોરી શકીએ. આપણે સદિશનું મૂલ્ય અને દિશા ન બદલીને તેને ગમે તેટલું લાંબુ ખસેડી શકીએ. આપણે ઉગમ બિંદુથી શરૂ કરીએ અને એક્સ દિશામાં 5 અને વાય દિશામાં -3 જેટલું જઈએ તો અહીં આ અંતિમ બિંદુ 5, -3 થશે અને સદિશ કંઈક આવો દેખાશે. અને જો આપણે તેનું મૂલ્ય શોધવા માંગતા હોઈએ તો તે ફક્ત આ રેખાની લંબાઈ જ છે. આપણે અહીં કાટકોણ ત્રિકોણ બનાવી શકીએ જેમાં વાયમાં થતો ફેરફાર એ -3 છે. અહીં આ વાયમાં થતો ફેરફાર છે અને એક્સમાં થતો ફેરફાર એ +5 છે. અહીં આ એક્સમાં થતો ફેરફાર છે અને આ કાટકોણ ત્રિકોણ છે. તમે આ બાજુનું નિરપેક્ષ મૂલ્ય 3 લઈ શકો. 5² + 3² એ હાઇપોટેનિયસ સ્ક્વેર જે પાયથાગોરસના પ્રમેય પરથી આવે છે.